મકાનના બાંધકામ સંબંધિત પ્રશ્નો માટે અમારા નિષ્ણાંતોની સલાહ માટે પ્રશ્નો કમેન્ટ બોક્સમાં પૂછો અને મકાનના બાંધકામ સંબંધિત અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. એક મજબૂત ઘર બનાવવા માટે કોન્ક્રીટના યોગ્ય મિશ્રણનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. તેથી જ તમારા કોન્ક્રીટ મિશ્રણનો ઉપયોગ કરતા પહેલા તેનું ટેસ્ટિંગ કરવું જરૂરી છે. આ ટેસ્ટ બે પ્રકારની હોય છે, કાસ્ટ કરતા પહેલા અને કડક થયા પછી. ચાલો જાણીએ કાસ્ટ કરતા પહેલાના ટેસ્ટ વિશે. કોન્ક્રીટ કેટલું બરાબર છે તે કેવી રીતે ટેસ્ટ કરવામાં આવે છે તે સમજો. આ ટેસ્ટ તાજા કોન્ક્રીટના ઉપયોગમાં સરળતા દર્શાવે છે. આમાં એક કોનનો ઉપયોગ થાય છે. રેતી, પાણી, કાંકરી અને સિમેન્ટમાંથી કોન્ક્રીટનું મિશ્રણ બનાવ્યા પછી તેને કોનમાં નાખવું. સળિયાની મદદથી કોન્ક્રીટને સરખી રીતે દબાવો અને આખા કોનને કોન્ક્રીટથી ભરો. તેના 2 મિનિટ પછી હળવા હાથે કોન ઉપાડો. કોન્ક્રીટને આંચકો ન લાગે તેનું ધ્યાન રાખો. કોનમાંથી કોન્ક્રીટ કાઢ્યા પછી કોન્ક્રીટ થોડું બેસી જાય છે, જેને આપણે સ્લમ્પ કહીએ છીએ. કેટલું સ્લમ્પ હોવું જોઈએ તે એન્જિનિયરની મદદથી જાણો. કોન્ક્રીટ કેટલું બેસી જાય છે તે જોવા માટે સ્લમ્પ અને કોનના સ્તર વચ્ચેનો તફાવત માપો. જો કોઈ સ્લમ્પ ન હોય તો તે કોન્ક્રીટ બાંધકામ માટે યોગ્ય નથી. અગર સ્લમ્પ પડી જાય છે તો તેને સાચું સ્લમ્પ કહેવાય છે. તે બાંધકામ માટે યોગ્ય હોય છે. કેટલીક વાર કોનમાંથી કાઢતા સાથે જ કોન્ક્રીટ ફેલાઈ જાય છે, તેથી જ મિશ્રણનું પ્રમાણ યોગ્ય નથી હોતું અને પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોઈ શકે છે. આ હતું કોન્ક્રીટનો ઉપયોગ કરતા પહેલા તેનું ટેસ્ટિંગ કરવાની રીત. જો તમારી પાસે આને લગતા કોઈ પ્રશ્નો હોય તો અમને નીચે આપેલ ટિપ્પણીઓ વિભાગમાં જણાવો. જોતા રહો વાત ઘરની અલ્ટ્રાટેક તરફથી.